नमस्कार विद्यार्थी मित्रों, तक्षशिला विद्यालय में आपनु हार्दिक स्वागत छे। धोरण 12 आर्ट्स अगाउ आपणे चेप्टर 6 एटले के संचार तंत्र विषय माहिती मेळवी, एटलो ज खूब ज अगत्यनु अने महत्वनु पासु एटले के व्यापार। हवे आपणे व्यापार विषय जोशुं। व्यापार प्रकरण 3 अने प्रकरण 4 में द्वितीयक प्रवृत्तिओ अने तृतीयक प्रवृत्तिओ में आपणे व्यापार विषय जानकारी मेळवी छे, जे आपणे ओलरेडी भणा नथी। पण प्राथमिक उत्पादनमांथी एमांथी कंईक रिनोवेशन करवू, कंईक नवू बनावू, जेम के कपास छे तो कपासमांथी दोरो बने, दोरामांथी कापड़ बने। ज्यारे दोरो बने अने कापड़ बने त्यारे एनी लेती देती करवानी जे प्रक्रिया छे, ई प्रक्रियाने एक शॉर्टकट रस्तामां कही शकीए कि एने कहेवाय व्यापार। तमे जाणो छो કે વસ્તુઓ અને સેવાઓની સ્વૈચ્છિક આપ લેને વ્યાપાર કહે છે। અહીંયા બીજું એક વધારાનો શબ્દ આવ્યો, સેવા। દાખલા તરીકે કોઈ ડૉક્ટર છે, એ ડૉક્ટર છે એ સેવા આપે છે અને સેવાના બદલે એની ફીઝ લે છે। કોઈ વકીલ છે તો એ કોઈ પણ પ્રકારનો કેસ લડે છે અને કેસ લડવાની બદલે એ પોતે ફી લે છે। એટલે કે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ સેવાઓની સ્વૈચ્છિક આપ લેને વ્યાપાર કહે છે। કોક જગ્યાએ વસ્તુને બદલે પૈસા આવે છે અને કોક જગ્યાએ સેવાને બદલે પૈસા આવે છે। વિશ્વમાં ભૂપૃષ્ઠ, આબોહવા, કુદરતી વનસ્પતિ, ખનિજ સંપત્તિ વગેરેમાં પ્રાદેશિક ભિન્નતાઓ છે। હવે જુઓ વ્યાપાર કેમ મહત્વનો છે। વિશ્વમાં જેટલા પણ દેશો આવેલા છે એ બધા દેશો એક સરખા નથી। એનું ભૂપૃષ્ઠ અલગ છે, એની આબોહવા અલગ છે, ત્યાંની કુદરતી વનસ્પતિ અલગ છે, ત્યાંની ખનિજ સંપત્તિ અલગ છે। એટલે કે આ દ્રષ્ટિએ જોવા જઈએ તો બધા જ પ્રદેશમાં ભિન્નતાઓ રહેલી છે અને આ પ્રાકૃતિક ભિન્નતાઓના પરિણામે જે તે પ્રદેશમાં ઉત્પાદિત ખેત પેદાશો અને ઔદ્યોગિક ચીજ વસ્તુમાં વૈવિધ્ય જોવા મળે છે। અને આ ભિન્નતાઓના લીધે શું થાય છે, ખેત પેદાશોમાં પણ ભિન્નતા છે અને ત્યાંની જે ઔદ્યોગિક ચીજવસ્તુઓ છે એ ઔદ્યોગિક ચીજવસ્તુમાં પણ વૈવિધ્યતા જોવા મળે છે। દાખલા તરીકે કે કોઈ દેશમાં કપાસ થતો જ ન હોય તો અહીંયા કાપડનું ઉત્પાદન ના થાય, તો જે દેશમાં વધારે કપાસ ઉત્પન્ન થતો હોય, જે દેશમાં વધારે કાપડ ઉત્પન્ન થતું હોય એના આગળથી વસ્તુ એને લેવી પડે। જ્યારે ચીજવસ્તુઓ અને સેવાઓની આપ લે જુદા જુદા દેશોની વચ્ચે થાય ત્યારે તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે। એક પ્રાદેશિક વેપાર અને એક આંતરરાષ્ટ્રીય વેપાર। પ્રાદેશિક વેપાર એટલે બે રાજ્યોની વચ્ચે વેપાર થતો હોય એને પ્રાદેશિક વેપાર કહેવાય અને બે દેશોની વચ્ચે વેપાર થતો હોય તો તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે। દેશની અંદર થતી સેવા અને ચીજવસ્તુની આપ લેને આંતરિક વેપાર કહે છે। દેશની ને દેશની અંદર જો ચીજવસ્તુની આપ લે થતી હોય તો તેને આંતરિક વેપાર કહે છે અથવા પ્રાદેશિક વેપાર કહે છે અને બે દેશોની વચ્ચે જો વેપાર થતો હોય તો તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે। હવે જોઈએ વ્યાપારનો ઇતિહાસ। પ્રાચીન સમયમાં લાંબા અંતર સુધી વસ્તુઓનું પરિવહન સલામત નહોતું, કારણ કે એવી કોઈ સાધન સામગ્રી નહોતી કે એટલા બધા જથ્થામાં કોઈ પણ વસ્તુને એક જગ્યાએથી તમે બીજી જગ્યાએ લઈ જઈ શકો। તેથી મહદઅંશે વ્યાપાર સ્થાનિક બજાર પૂરતો સીમિત હતો, એટલે કોઈ પણ વ્યક્તિઓને વસ્તુ જોતી હોય તો એ બજાર સુધી વ્યક્તિને ત્યાં જવું પડતું। લોકો મૂળભૂત જરૂરિયાતો જેવા કે ખોરાક અને વસ્ત્ર માટે ખર્ચ કરતા અને ત્યારનો માણસ એટલો સુખી પણ હતો, કારણ કે જરૂરિયાત ઓછી હતી અને આવક ઓછી હતી, અને અત્યારે જરૂરિયાત વધારે છે અને આવક ઓછી પડે છે। આદિમ સમાજમાં વ્યાપારનું પ્રારંભિક સ્વરૂપ વિનિમય વ્યવસ્થા હતી। વિનિમય એટલે શું, તો કે તમારા આગળ ઘઉં હોય અને બીજા આગળ ચોખા હોય તો એ બીજા વ્યક્તિ આગળથી તમે ચોખા લો અને એના બદલામાં તમે એને ઘઉં આપો, એટલે કે એક વસ્તુને બદલે એને તમે એક વસ્તુ આપો, આને કહેવાય વિનિમય પ્રથા, જેમાં વસ્તુઓની પ્રત્યક્ષ આપલે કરવામાં આવતી હતી। જેમાં વસ્તુની શું કરવામાં આવતી હતી, પ્રત્યક્ષ આપલે કરવામાં આવતી, કોક આગળ ઘઉં છે, કોક આગળ ચણા છે, કોક આગળ ચોખા છે, કોક આગળ કાપડ છે,
तो ये वस्तु ने बदले ये बीजी वस्तु लेती। आज पण घणा बधा गामडामां होय तो अहींया वाणंद होय के लुहार होय, हवे आ बधी प्रथा तो निकली गई। पहेलाना समय में ज्यारे आ रीतना पैसा देवानो व्यवहार नहोतो तो ये वाणंद के लुहार होय, ये लुहार जेते खेडूतनुं के आखा गामनुं वाणंद काम करे अने एना बदलामां गामना लोको जे नक्की करेलुं होय ई अनाज आपे, का एने घऊं आपे, का एने बाजरो आपे के मगफळी आपे, के जेथी करीने एने जीवन जरूरियात चीज वस्तु मळी रहे। गुवाहाटी थी 32 किलोमीटर दूर जागी रोड पासे जोनबिल खाते मेळो भराय छे, ज्यां विनिमय व्यवस्था आजे पण प्रवर्ते छे। अहीं मेळो ज भराय छे के ज्यां आजे पण विनिमय प्रथा छे के एक वस्तुने बदले बीजी वस्तुओ लई जाओ। अहीं त्યાંના નિવાસીઓ પોતાની વસ્તુનું જરૂરિયાત મુજબ આદાન પ્રદાન કરે છે, જેને જે વસ્તુની જરૂરિયાત હોય એ લે છે અને સામેવાળાને જે વ્યક્તિની જરૂરિયાત હોય એ વસ્તુ એને આપે છે। આંતરરાષ્ટ્રીય વેપારનો ચીજવસ્તુઓની આપ લે ઉપરાંત જુદી જુદી સંસ્કૃતિના વિકાસમાં મહત્ત્વનો ફાળો છે, કારણ કે જ્યારે ચીજવસ્તુ વેપાર બંધાય છે તો એના આધારે સાંસ્કૃતિક જે વારસો છે એ વારસો પણ એકબીજા દેશ ઉપાડે છે। વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે વ્યાપારની પરંપરા ઘણી જૂની છે, જેમ કે ભારતીયો, ચીનાઓ, આરબ, રોમ, યુરોપિયન પ્રજાનો વૈશ્વિક વ્યાપારિક સંબંધોને વિકસાવવામાં મહત્ત્વનો ફાળો છે। શા માટે? તો કે આ બધાને દેશને જોડતો એક માર્ગ હતો રેશમ માર્ગ, અને એ રેશમ માર્ગના લીધે ભારતીય, ચીના, આરબ, રોમ અને યુરોપીય પ્રજા એકબીજા સાથે જોડાયેલી હતી। ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાં થઈને પસાર થતા માર્ગને રેશમ માર્ગ એટલે કે સિલ્ક રૂટ તરીકે ઓળખવામાં આવતો, કારણ કે ભારતમાં અને ચીનમાં આ રીતનું રેશમનું બહુ મોટું ઉત્પાદન થતું અને શરૂઆતમાં આ રીતના રેશમની જ આયાત અને નિકાસ થતી, એના લીધે એને રેશમ માર્ગ એવું નામ આપવામાં આવેલું છે। આ માર્ગ પરથી પસાર થતા કારવા એટલે કે કાફલો રેશમ, લોખંડનો સામાન, તેજાના વગેરેનો વ્યાપાર કરતા હતા। શું શું જતું હતું? તો કે એક રેશમ, લોખંડનો સામાન અને તેજાના, તેજાના એટલે બધા પ્રકારના મરી મસાલા જેમ કે ઇલાયચી છે, લવિંગ છે વગેરે વગેરે, કારણ કે એ મહદઅંશે આપણા દેશમાં જ, આપણા દેશ ઉપર સરસ જોવા જઈએ તો કુદરતનો આપણા ઉપર બહુ મોટી મહેરબાની છે કે ઘણા ખરા દેશોને આટલી બધી વિવિધતા આપી નથી, એટલી બધી વિવિધતા આપણા વાતાવરણ કે આપણા દેશમાં રહેલી છે, કે ઘણા બધા એવા દેશો છે કે જ્યાં ત્રણ ઋતુનો અનુભવ થતો નથી, ભારત દેશ જ એક એવો છે કે જ્યાં ત્રણ ઋતુનો અનુભવ થાય છે। અહીંયા સરસ મજાનો એ રેશમ માર્ગ ક્યાં છે? તો પેસિફિક મહાસાગરથી શરૂઆત કરીને ઠેઠ ભૂમધ્ય સમુદ્રને પાર કરીને યુરોપ સુધીનો જે રસ્તો છે એ રસ્તાને આ રીતનું રેશમ માર્ગ તરીકે ઓળખવામાં આવતો હતો, કે જેના લીધે ચીન, ભારત છે, પર્શિયા છે, પર્શિયન અખાત છે, પછી સાઉદી અરેબિયા છે કે જે ભૂમધ્ય સમુદ્રથી નક્કી થાય, અને યુરોપના દેશો, આ બધા દેશો આ રસ્તા ઉપર જોડાયેલા હતા। કોઈ પણ દેશની આર્થિક સ્થિતિનો આધાર મહદઅંશે તે દેશના અન્ય દેશો સાથે આર્થિક સંબંધોના સ્વરૂપ પર રહેલો છે, કે બીજા દેશો સાથેના આર્થિક સંબંધો કેવા છે એના આધારે નક્કી થાય છે કે આ દેશની આર્થિક પરિસ્થિતિ સારી હશે। એમાં પણ મહત્ત્વની બાબત એ છે કે આયાત અને નિકાસ, તમે નિકાસ કેટલી કરો છો અને આયાત કેટલી કરો છો એના ઉપર પણ એટલો બધો ડિપેન્ડન્સ છે। આયાત એટલે શું? તો કે કોઈ પણ દેશ આગળથી વસ્તુને લેવી, અને નિકાસ એટલે કોઈ પણ દેશની વસ્તુ દેવી। કોઈ પણ દેશની આર્થિક સ્થિતિનો આધાર આના ઉપર રહેલો છે। આંતરરાષ્ટ્રીય વેપારને તે દેશના વિકાસ માટેનું ચાલક બળ ગણવામાં આવે છે, એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર છે એ વેપને જે તે દેશનું ચાલક બળ ગણવામાં આવે છે, પછી ભારત હોય તો ભલે, ચીન હોય તો ભલે, કે અન્ય કોઈ પણ દેશ હોય તો ભલે, કે જેટલો એનો વધુ વેપાર એટલી જે તે દેશની આર્થિક પરિસ્થિતિ પણ સારી હોય છે। આંતરરાષ્ટ્રીય વેપારનું કદ અને તેનું બંધારણ તેમજ વ્યાપારની શરતો દેશના આર્થિક વિકાસના વ્યાપ અને સ્વરૂપને અસર કરે છે। જે આંતરરાષ્ટ્રીય વેપાર જે થાય છે એનું કદ કેવું છે, એનું બંધારણ કેવું છે, અને જે તે દેશ સાથેનો વેપારની જે શરતો છે એ શરતોને આધીન જે તે દેશના આર્થિક વિકાસના વ્યાપ
એટલે કે વિકાસ જલ્દી થાય છે અને એનું સ્વરૂપ મોટું છે કે નાનું છે એના ઉપર એ બહુ મોટી અસર કરે છે. વિવિધ દેશોનો આર્થિક વિકાસ ઇતિહાસ દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય વેપાર તેમના આર્થિક વિકાસને નોંધપાત્ર અસર કરે છે. એટલે કે કોઈ પણ દેશના આર્થિક ઇતિહાસને તપાસો તો ખ્યાલ આવે કે જે આંતરરાષ્ટ્રીય વેપાર છે એ જે તે દેશના આર્થિક વિકાસને નોંધપાત્ર અસર કરે છે. આજે પણ આપણે જોઈએ તો આપણા વડાપ્રધાન છે એને સરસ મજાનું એક સૂત્ર આપ્યું છે, મેક ઇન ઇન્ડિયા. બરાબર, કે જેટલી પણ વસ્તુ આપણે આપણા દેશમાં જ બનાવીએ તો આપણે બીજા દેશ ઉપર એટલો બધો આધાર રાખવાની જરૂર પડતી નથી. એટલે આ દૃષ્ટિએ જોવા જાય તો મને સરસ મજાનો જાપાન દેશની સરસ મજાની વાત યાદ આવે છે કે એક એવો દેશ છે કે જ્યાં કોઈ દિવસ કોઈ પણ પ્રકારના હુલડ થયા નથી, કે કોઈ પણ દેશની વસ્તુઓની એને કોઈ દિવસ વિરોધ કર્યો નથી કે હોળી કરી નથી. શા માટે? તો કે એ દેશ જ એટલો બધો આત્મનિર્ભર છે કે એને બીજા દેશ ઉપર આધાર રાખવો પડે છે, એના કરતાં એ પોતાના દેશ ઉપર જ વધુ આધાર રાખે છે. એટલે કે બીજા દેશ ઉપર એટલો આધાર રાખવાની જરૂર, અને કોઈ પણ દેશ એવો નથી કે એને કોઈ પણ દેશ ઉપર આધાર રાખવો જ ન પડે, પણ જેટલી માત્રા એની ઘટાડીએ એટલો જે તે દેશને જ વધુ ને વધુ ફાયદો થવાનો છે. આર્થિક વિકાસની દ્રષ્ટિએ આયાત અને નિકાસ બંનેનું મહત્ત્વ છે. ખાલી એક આયાત જ થાય એવું પણ જરૂરી નથી અને નિકાસ છે એ પણ જરૂરી નથી. હા, પણ જેટલી વધારે નિકાસ કરો એટલી વધુ ને વધુ દેશને વિદેશી ઊંડિયામણ મળે છે, એટલે કે વિદેશનું ચલણ એને વધુ ને વધુ માત્રામાં મળે છે. પણ કેટલીક વસ્તુ એવી હોય છે કે જે બનાવવા માટે તમારે અન્ય દેશ આગળથી એ વસ્તુનું રો મટીરિયલ લેવું પડે છે અને એને પછી તમે ચાર પાંચ દેશ આગળથી ચાર પાંચ વસ્તુઓ લઈને પછી એ વસ્તુમાંથી એક વસ્તુ બનાવીને તમે બીજા દેશને નિકાસ કરી શકો છો. એટલા માટે આયાત પણ એટલી જરૂરિયાત છે. આયાત દ્વારા કાચો માલ, ટેકનિકલ જાણકારી, ઉપકરણો, યંત્ર સામગ્રી વગેરે મેળવી શકાય છે. આ વસ્તુઓ દેશના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપે છે. એટલે કે કોઈ પણ દેશ આગળથી આયાત કરેલો કાચો માલ હોય તો એમાંથી આપણે પાકો માલ બનાવી શકીએ. ટેકનિકલ જાણકારી તમે લ્યો તો નવું નવું ઉત્પાદન કરી શકીએ. ઘણા એવા બધો ઓટોમેટિક અત્યારે ઉપકરણો આવી ગયા છે કે યંત્ર સામગ્રી આવી ગઈ છે કે જે ઓછા સમયમાં વધુ ઉત્પાદન કરી શકે છે. એટલે કે આવી બધી જો આયાત કરવામાં આવે તો એ પોતે જે તે દેશ છે એ દેશ વધુ ને વધુ નિકાસ કરી શકે છે. આ વસ્તુઓ દેશના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપે છે. દેશના સંસાધનો અને આયાતી ચીજવસ્તુઓ, કાચો માલ, ટેકનિકલ જાણકારીઓનો ઉપયોગ કરીને નવનિર્મિત ચીજવસ્તુઓ અને સેવાઓની નિકાસ કરવામાં આવે છે. કારણ કે જે સંસાધનો છે એ કુદરતી રીતે મળી આવતા હોય છે અને એ કુદરતી રીતે મળી આવેલા સંસાધનો અને જે આયાતી ચીજવસ્તુઓ છે, કાચો માલ છે, ટેકનિકલ જાણકારી છે કે યંત્ર સામગ્રી છે કે ઉપકરણો છે, આ બધાનો ઉપયોગ કરીને કોઈ પણ દેશ નવનિર્મિત એટલે કે નવી વસ્તુઓ બનાવીને, નવી ચીજવસ્તુઓ બનાવીને એ જે સેવાઓ છે એ સેવાઓની અન્ય દેશોમાં નિકાસ કરી શકે છે. એટલે આમ જોવા જઈએ તો કોઈ પણ દેશને વિકાસ છે એ વિકાસ એટલો બધો ક્યારે થાય? તો કે કોઈ પણ દેશમાં વધુ ને વધુ માત્રામાં જો વસ્તુઓની ઉત્પાદન થતું હોય અને એટલું ઉત્પાદન થતું હોય કે જરૂરિયાત કરતાં એની વધારે ઉત્પાદન થતું હોય ત્યારે જ તમે એની નિકાસ કરી શકો. બાકી દેશમાં દેશમાં જે વસ્તુની જરૂરિયાત હોય તો એનો નિકાસ કરવાનો કોઈ અર્થ નથી. અને જો નિકાસ કરવામાં આવે તો ફુગાવો ઊભો થશે, વસ્તુની કિંમત દિવસે દિવસે વધતી જશે. એટલે કે આ બધી જ બાબતો વેપારમાં છે અને એના લીધે વેપાર જોઈએ એ કોઈ પણ દેશની આર્થિક કરોડરજ્જુ છે. એટલે કે કોઈ પણ દેશને વિકાસ જો કરવો હશે તો એને વેપાર ઉપર સૌથી વધારે ભાર દેવાવું પડશે. હવે વેપારની જરૂરિયાત, કોઈ પણ પ્રદેશની સેવાઓ અને ચીજવસ્તુની જરૂરિયાતમાંથી વેપાર ઉદ્ભવે છે. સેવા અને ચીજવસ્તુ હોય તો જ વેપાર થાય અને એ બંને રીતે આપી શકાય. સેવાની બદલે સેવા લઈ શકો, ચીજવસ્તુની બદલે ચીજવસ્તુ લઈ શકો, અથવા સેવાને તમે આપો તો બદલે તમને વળતર મળે અને ચીજવસ્તુ આપો તો એના બદલે પણ તમને પૈસા મળે છે. વ્યાપારનું અસ્તિત્વ ઉત્પાદનના વિશિષ્ટકરણ પર અવલંબે છે. જેટલું વિશિષ્ટતા આવશે એટલું તમે વધુ ને વધુ ઉત્પાદન કરી શકશો. એક દાખલા તરીકે આપણે જોઈએ તો કાનપુર છે, એ કાનપુર છે ને એ સૌથી વધારે
बूट चप्पलनु उत्पादन करता था। अले त्यानी लोकल पब्लिक एटली बधी लोको बूट चप्पलनु उत्पादन करता था। अले एक माणस होय तो आखा दिवसमां केटला बूट बनावी शके, आळो वधीने पांच के चप्पल बनावे तो पांच। पण एनी जग्याए જ્યારે વિશિષ્ટીકરણ આવ્યું એટલે કે નવા નવા યંત્ર સામગ્રી આવી ગઈ જે ઓટોમેટિક કામ કરવા માંડી અને જે 1000 વ્યક્તિઓ આખા દિવસમાં જેટલા ચપ્પલ બનાવતા હતા એના કરતાં આ જે આધુનિકતાથી સભર બનેલું એક ફેક્ટરી એના કરતાં પણ વધારે ચપ્પલ અને બૂટનું ઉત્પાદન કરવા લાગ્યું। એટલે કે જેટલું વિશિષ્ટીકરણ હશે એટલું વ્યાપારનું અસ્તિત્વનું ઉત્પાદનની જે પ્રક્રિયા ઉપર બહુ મોટા પાયે અવલંબે છે। કોઈપણ દેશ વસ્તુઓ અને સેવાના ઉત્પાદનમાં વિશિષ્ટકરણની પ્રક્રિયાને અપનાવે તો તેનાથી પરસ્પર બંને દેશને લાભ થઈ શકે છે। એટલે કે જેટલું સારું ઉત્પાદન હશે, જેટલી સારી સેવા દેવામાં આવશે, તેટલું ને તેટલું બંને દેશોને એનો લાભ મળશે, વસ્તુ સારી મળશે અને સેવા પણ સારી મળશે। વર્તમાન યુગમાં વ્યાપાર એ વિશ્વના આર્થિક સંગઠનનો આધાર છે। જેવો તમારું વધારે આર્થિક સંગઠન એવો તમારો વધુને વધુ વેપારનો વિકાસ થશે। કોઈપણ દેશની આર્થિક સ્થિતિનો આધાર મહદઅંશે તે દેશના વિકાસ માટેનું ચાલક બળ ગણવામાં આવે છે। એટલે એને જેટલી આર્થિક સ્થિતિ વધારે હારી હશે તે દેશનો એટલો વધારે વિકાસ થશે, એ એની કરોડરજ્જુ છે। આર્થિક વિકાસની દ્રષ્ટિએ આયાત અને નિકાસ બંનેનું મહત્ત્વ જે આપણે જોયું આગળ જોયું ને કે આયાત અને નિકાસ બંને જરૂરી છે, એવું જ નથી કે નિકાસ ઉપર જ ભાર દેવાનો, પણ ઘણી વખત અમુક વસ્તુનું ઉત્પાદન કરવા માટે તમારે અમુક વસ્તુ બીજા દેશ આગળથી લેવી પડે છે। દાખલા તરીકે ચોકલેટ બનાવવી હોય તો બ્રાઝિલ આગળથી કોકો તમારે લેવો જ પડે, જો તમે કોકો ચોકલેટમાં નાખવામાં ના આવે તો ચોકલેટ એને ચોકલેટ કહેવાય નહીં। જરૂરી કાચો માલ, ટેકનિકલ જાણકારી, ઉપકરણો, યંત્ર સામગ્રી વગેરેની આયાત કરવામાં આવે છે। આ બધા વસ્તુની શું કરવામાં આવે છે, આયાત કરવામાં આવે છે, અને આ આયાતનો ઉપયોગ કરી વિનિર્મિત એટલે કે ફરી પાછી બનાવેલી ચીજવસ્તુઓની અને સેવાઓની નિકાસ કરવામાં આવે છે। આમ દેશના વિકાસમાં આયાત અને નિકાસ બંનેનું મહત્ત્વ છે, પણ એ બંને એકદમ પેરેલલ ચાલે એવું જરૂરી નથી। કોઈ પણ દેશ વધુ નિકાસ ઉપર ભાર દેતું હોય તો એ સારી વાત છે, અને શક્ય બને ત્યાં સુધીની જેટલી ઓછી આયાત થાય તો એનો અર્થ એવો છે કે જે તે દેશમાં એ વસ્તુ એને સરળતાથી મળી રહી છે। ચાલો આજના દિવસે આટલું ઘણું થઈ ગયું, અને કાલને ને પરમ દિવસે આપણે ભારતના વિદેશ વ્યાપારની દિશા કેવી રીતનો ભારત દેશમાં વ્યાપારમાં પરિવર્તન આવ્યું કે બધા દેશો સાથે એ હરણફાળ ભરવા માંડ્યું, હરીફાઈ કરવા માંડ્યું, એના કેટલા મહત્ત્વના કારણો છે જેમ કે ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણ, એ આપણા દેશે અપનાવ્યું અને એના લીધે ભારત દેશ પણ વ્યાપારની દિશામાં હવે અન્ય દેશોની સાપેક્ષમાં જે વિકાસશીલ વિકસિત દેશો છે એ વિકસિત દેશો સાથે પણ હવે હરીફાઈ કરવા લાગ્યું છે। આટલા દિવસે આટલું, આના આધારે કોઈ આજના દિવસે લેસન આપતો નથી, પણ આના પછીનું ચેપ્ટર જ્યારે આપણે આગળ લઈશું ત્યારે બંને આજના લેક્ચરનું અને હવે પછીના લેક્ચરનું બંને લેક્ચરનું ભેગું કરીને લેસન આપીશ। આપનો દિવસ શુભ રહે એવી અપેક્ષા સાથે નમસ્કાર, જય ભારત।